નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ફરી કયો વિષય લેવાના છે? અંગ્રેજી. આપણે અંગ્રેજીમાં આગલી વિડીયોમાં જી થી એલ સુધીના મૂળાક્ષર ચિત્ર જોડે ઓળખાણ કરીને હવે એ જ મૂળાક્ષરમાં આજે આપણે સરખા મૂળાક્ષર ફરતે જોડતા, પછી ચોરસમાં આપેલા મૂળાક્ષર ફરતે ગોળ કરતા અને ચિત્ર જોઈને મૂળાક્ષર સાથે જોડતા, એટલું આપણે આજે શીખવાના છે. અને અંગ્રેજી અંગ્રેજી વિષય કેનામાં લખવાનો? ફોર લાઈનની નોટમાં જ લખવાનું, બીજી નોટમાં લખાય નહીં. અને ફોર લાઈનની નોટમાં બી કંઈથી લખવાનું? ઉપર લાલ લાઈનથી બ્લુ લાઈન સુધીમાં જ લખવાનું. તો ચલો આજે આપણે આપણે શરૂઆત કરીએ. તો આપણે આ પહેલું શું છે? સરખા મૂળાક્ષર જોડો. તો ચલો જોડીએ. આ શું છે? તમને બધાને ખબર સાચું છે. જી, જી ફોર, જી ફોર ગ્રેપ્સ. હવે જી અહીંયા છે, તમારે જોવાય છે. હા, આ રહ્યો. તો ચલો જોડીએ ને આપણે. જી ફોર ગ્રેપ્સ, આ જીથી આ જોડે, બરાબર. આ શું છે? કે, કે ફોર કાઈટ. અહીંયા તમારે કે ફોર કાઈટ જોવાય છે. આ છે કે ના? કે આ નથી, કે આ રહ્યો. તો કે થી કે. હા, પછી આ શું છે? એચ, એચ ફોર હાઉસ. હાઉસ એચ ફોર બીજું અહીંયા એચ છે. આ બે તો નથી, આ બે જોડાઈ ગઈ ને. તમે અહીંયા એચ છે. હા, આ રહ્યો. એચ ફોર હાઉસ. પછી આ શું છે? એલ, એલ ફોર લાયન, લેમ. હવે અહીંયા એલ છે. હા, આ એલ છે. ના, એલ કઈ છે? આ રહ્યો. તો એલ ફોર લાયન. પછી આ શું છે? જે, જે ફોર જગ. હવે અહીંયા એક જ રહ્યો ને, જે આ છે ને, જે. હા, તો જે ફોર જગ. તો જો આવી રીતે આપણા મૂળાક્ષર જોડ્યા ને, એ રીતે હવે મૂળાક્ષર જોડવાના. ચલો હવે આગળ આપણે જોઈએ. આ શું છે? ચોરસમાં આપેલા સરખા મૂળાક્ષર ફરતે ગોળ કરો. હવે આ ચોરસ ખાનામાં ટીચરે મૂળાક્ષર લખ્યો છે ને, એ અહીંયા મૂળાક્ષર છે. કયો છે? આઈ. આઈ ફોર શું થાય? આઈસ્ક્રીમ. તો આ જ લાઈનમાં જોવાનો, બીજે કશે જોવાનો નહીં, બીજે શોધવાનો નહીં. જે ચોરસ ખાનામાં આઈ લખ્યું ને, એની લાઈનમાં જ આપણે જોવાનું કે અહીંયા કઈ મૂળાક્ષર છે. આ આઈ છે ને, હવે અહીંયા જે આઈ છે, હા, આ રહ્યો. આપણે એના ફરતે ગોળ કરીએ ને, આમ કરીને ગોળ. આવો આઈ જોઈને અહીંયા આઈ છે ને, હા ને, ગોળ. હા, પછી આ શું છે? એલ. આ પછી આ ને નહીં જોવાનું, આ લાઈનમાં એલની લાઈનમાં જ જોવાનું કે આપણે અહીંયા એલ છે. આ છે? ના, આ એલ નથી. આ એલ કઈ છે? આ રહ્યો. એટલે એલ ફરતે ગોળ કરવાનું. પછી આ શું છે? એચ, એચ ફોર હાઉસ. અહીંયા આપણે એચ, આ લાઈનની લાઈનમાં જોવાનું. એચ ફોર હાઉસ, એચ જોવા છે તમારે. હા, આ રહ્યો. ના ફરતે ગોળ કરવા. પછી આ શું છે? જી, જી ફોર ગ્રેપ્સ. જી ફોર ગ્રેપ્સ તમે અહીંયા જોવા છે. જી, આ છે જી? ના, આ જી છે. ના, જી કઈ છે? આ રહ્યો. આપણે એના ફરતે ગોળ કરીએ. પછી આ જે ફોર જોકર. જે ફોર જોકર ને, જોકર જે અહીંયા જોવે છે તમારે. આ છે જે? ના, આ શું છે? જે. એટલે આ ચોરસ પ્રત્યે મૂળાક્ષર તમારે જે મૂળાક્ષર જે ખાનામાં એની જ લાઈનમાં શોધવાનું, બીજે જોવાનું નહીં, બરાબર ને? ચલો હવે આજે આપણે બીજું આગળ શું છે? ચિત્ર જોઈને મૂળાક્ષર જોડો. હવે ટીચર અહીંયા બધા અલગ અલગ ચિત્ર જોયેલા છે, જોયેલા છે ને, એની સામે અલગ અલગ મૂળાક્ષર લખ્યા છે, બરાબર ને? જોવે છે ને તમારે? હા, તમે આ કેનું ચિત્ર દોર્યું છે ટીચરે? ગ્લાસ નું. કેનું? ગ્લાસ. ગ્લાસ એટલે જી ફોર ગ્લાસ. તો જી કયા ક્યાં છે અહીંયા જોવે છે તમારે? આ રહો. એટલે આ ગ્લાસ ને જી જોડે જોડે, બરાબર ને? આ શું છે? તો બધાને ખબર છે, તમે ચાલો છો ચગાવવા. શું છે? કે ફોર કાઈટ. કાઈટ એટલે શું થાય? પતંગ. તમે ઉત્તરાયણ પર ચાલો છો પતંગ ચગાવવા. તો કઈ છે કે અહીંયા આ છે કે ના? એ કઈ છે? આ રહો. કે ફોર કાઈટ. આ શું છે? હાઉસ. હાઉસ એટલે એચ ફોર હાઉસ. એચ કઈ છે? અહીંયા છે એચ? ના, એચ કઈ છે? આ રહો. એચ ફોર હાઉસ. આ શું છે? આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તો તમારા બધાને ભાવે છે ને, તો આઈસ્ક્રીમ માં આઈ કઈ છે શોધો. તો બધા બાળકો કઈ છે? આ રહ્યો. હા, આઈ ફોર આઈસ્ક્રીમ. અને આ શું થયું ટીચરે? લેમ્પ. લેમ્પ એટલે એલ ફોર લેમ્પ. એટલે લેમ્પ કઈ છે? આ રહ્યો. જો આ રીતે ટીચરે શીખવાડ્યું ને, તમારી મમ્મીને બી કહેજો ઘરે આવીને શીખવાડે. અને તમે મૂળાક્ષર કે એની જોડે કયો આવે, કે ફોર કાઈટ, જી ફોર જગ, જે ફોર જગ એવું આવે ને, એ રીતે બોલીને શીખશો તો તમને